નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના મેથ્સ વિષયનું ચેપ્ટર 7મું ઘન અને ઘનમૂળના પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 7.1નો આ ચેપ્ટરનો 8મો પાઠ છે. અગાઉ આપણે 1 થી 7 પાઠ મૂકી દીધેલ છે, જેમાં 1 થી પ્રશ્ન 7 સુધી દાખલાઓ શીખડાવ્યા. ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. પ્રશ્ન 8મો છે, અવિભાજ્ય અવયવો મેળવી નીચેની જે સંખ્યાઓ આપી છે એના ઘનમૂળ શોધવાના છે. પહેલી સંખ્યા છે 2744, તેનું આપણે ઘનમૂળ મેળવીએ. 2744 એકમનો અંક 4 છે એટલે 2 વડે ભાગ થઈ શકશે. 2 એકુ 2, 2 3 6, 7માં 6 એટલે 1 વધે, 1 અને 4 એટલે 14, 7 2 14 અને 2 2 4. હજી 2 વડે ભાગ આવશે, 6 2 12, 13માંથી 12 એટલે 1 વધે, 1 ને 7 કેટલા થાય, 17 થાય, 8 2 16, હજી 1 વધે, 1 ને 2 12 થાય, 6 2 12. 2 વડે ભાગ આવશે, 3 2 6, 4 2 8, 3 2 6. હવે 3 છે એટલે 7 વડે ભાગ આવશે, 7 4 28, 34માંથી 28 બાદ કરીએ એટલે વધે 6 6 ને 3 63, 9 7 63, 7 7 49, 7 1 7, 7 ની અને 2 ની જોડ બને છે. ઘનમૂળમાં 2નો ઘન ગુણકમાં 7નો ઘન, ઘન ઘનમૂળ રદ થઈ ગયા, 2 ગુણ્યા 7, 7 2 14, એટલે કે 2744નું ઘનમૂળ થાય 14. બીજો દાખલો 3375, 1નો અંક 5 છે એટલે 5 વડે ભાગ આવશે, 6 5 30, 33માંથી 30 બાદ કરેલ 3 વધે, 3 ને 7 37, 7 5 35, 37માંથી 35 બાદ કરેલ 2 વધે, 2 ને 5 25 થાય, 55 25, હજી 5 વડે ભાગ આવશે, 5 1 5, એટલે 1 વધ્યો, 1 ને 7 17 થાય, 5 3 15, 15 એટલે 2 વધ્યા, 2 ને 5 25, એટલે 55 25, હજી 5 વડે ભાગ આવશે, 5 2 10, એટલે 3 વધ્યા, અને 7 5 35, 27 5 135, 9 3 27, 3 3 9, 3 1 3, 3ના અને 5ના ભાગ આવે છે એટલે કે ઘનમૂળમાં 5નો ઘન ગુણકમાં 3નો ઘન, ઘન ઘનમૂળ રચી ગયા, 5 ગુણ્યા 3, 5 3 15. ત્યારબાદ છે ત્રીજો દાખલો 4096, 1નો 6 છે એટલે 2 વડે ભાગ આવશે, અહીં 20 2 40, 4 2 8, 1 વધ્યો, 1 ને 6 16, 8 2 16, હજી 8 છે એટલે 2 વડે ભાગ આવશે, 10 2 20, 2 2 4, 4 2 8, 4 છે એટલે હજી 2 વડે ભાગ આવશે, 5 2 10, 2 1 2, ને 2 2 4, 1નો 2 કી છે, હજી 2 વડે ભાગ આવશે, 2 2 4, એટલે 1 વધ્યો, 5માંથી 4 એટલે 1 ને 1 કેટલા થાય, 11 થયા, 5 2 10, 11માંથી 10 છે એટલે 1 વધે, 1 ને 2 12 થાય, 6 2 12, હજી 2 વડે ભાગ આવશે, 2 1 2, 2 2 4, 2 2 4 એટલે 1 ને 6 વધ્યા, 8 2 16, 2 વડે
અહીં આપણે 6 2 12 અને 4 2 8 64 2 128 32 2 64 16 2 32 8 2 16 4 2 8 2 2 4 અને 2 1 2 2 3 4 જોડ બની ઘનમૂળમાં 2 નો ઘન ગુણકમાં 2 નો ઘન ગુણકમાં 2 નો ઘન ગુણકમાં 2 નો ઘન ઘન ઘનમૂળ રદ થઈ ગયેલા 2 × 2 × 2 × 2 × 2 2 2 4 4 2 8 8 2 16 4096નું ઘનમૂળ થશે 16. ત્યારબાદ ચોથો દાખલો છે 4913 હવે એકમનો અંક 3 છે એટલે ભાગ આપણે પહેલા 3થી ચાલુ કરીએ બરાબર 3થી ચાલે છે કે નહીં તો કે 3 1 3 એક વહી દો 1 ને 9 19 થાય 6 3 18 હજી એક વહી દો 1 ને 1 11 એટલે 3 3 9 હવે 9 છે એટલે કે 2 વધ્યા 23 હવે ભાગ આલે નહીં એટલે 3થી ન ચાલતો એટલે આપણે 7થી ચલાવીએ તો કે 77 49 પછી ભાગ નથી ભાગમાં પડી 0 હજી ભાગ હાલતા નથી 7 વડે ભાગ હાલતા નથી તો આપણે એના પછી 7 ન હાલતા હોય તો આપણે 11 ભાગ લાવીએ 11 4 44 એટલે 5 ને 1 51 થયા પાછા 11 4 44 ભાગ લાવીએ આપણે એટલે કેટલા વધ્યા 4913 3 છે એટલે 44 એ ભાગ 11 એ ભાગ નહીં ચાલે હવે 11 ના ચાલે 15 ના ચાલે તો હવે સીધા આપણે ભાગ ચાલશે 17 4913 17 ભાગ ચાલી જશે 17 3 51 એટલે 17 2 34 ચાલશે 9 માંથી 4 જાય એટલે 5 4 માંથી 3 જાય એટલે 1 ઉપરથી ઉતર એકડો 17 8 136 થશે 1 માંથી 6 ને જે લીધો 10 કોઈ કપાય એટલે 4 11 માંથી 6 જાય 5 4 માંથી 3 જાય એટલે 1 અને 0 ઉપરથી ઉતર તગડો 17 9 153 થાય 17 ભાગ ચાલી ગયો બરોબર 289 હવે 17 17 289 થાય 17 1 17 એટલે ઘનમૂળમાં 17નો ઘન ઘન ઘનમૂળ રદ થઈ ગયા એટલે 17 જવાબ આવશે 4913નું ઘનમૂળ થાય 17 ત્યારબાદ દાખલો જોઈએ આપણે પાંચમો 5832 બેકી સંખ્યા છે 2 વડે ભાગ આલશે 2 2 4 5 માંથી 4 જે 1 વધે 1 ને 8 18 9 2 18 2 1 2 3 માંથી 2 જે 1 વધે 1 ને 2 12 થાય એટલે 6 2 12 હજી 2 વડે ભાગ આલશે 2 1 2 4 2 8 9 માંથી 8 જે 1 વધે 1 ને 1 11 છે તો કે 5 2 10 11 માંથી 10 જાય 1 વધે ને 6 8 2 16 હજી 2 વડે ભાગ લેશે 7 2 14 2 2 4 5 માંથી 4 જાય 1 વધે 1 ને 8 18 થાય 9 2 18
નવડો છે એટલે આપણે ત્રણ વડે ભાગ લાવીએ, ત્રણ બે છ, એક અને બે એટલે બાર થયા, ચાર તન બાર અને ત્રણ તન નવ, પછી ત્રણ વડે ભાગડે આઠ તન ચોવીસ, તન એકુ તન, હજી ત્રણ વડે ભાગ આવશે, તન બે છ, આઠ પાંચ છ એટલે બે વધે, બે ને એક એકવીસ, સાત તન એકવીસ, નવ ત્રણ સત્યાવીસ, તન તન નવ અને તન એકુ તન, બેની જોડ બની ગઈ, ત્રણની જોડ બની ગઈ. ઘનમૂળમાં બેનો ઘન ગુણ્યા ત્રણનો ઘન ગુણ્યા ત્રણનો ઘન, બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, તન તન નવ, નવ બે અઢાર, એટલે કે પાંચ હજાર આઠસો બત્રીસનું ઘનમૂળ થાય અઢાર. તો આ હતા પાંચ દાખલાઓનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.